આ પોઝિટિવ થિંકિંગે લોકો માટે ઘણી બધી સંભાવનાઓ ખતમ કરી નાખી છે. મન રસ્તો બતાવે છે પણ ક્યારેય તમને ત્યાં લઈ નથી જતું, તમારે જાતે જ લાંબા રસ્તા પર ચાલવું પડે છે. વિચારોને આટલું બધું મહત્વ આપવું એ જીવન પ્રત્યેનો બહુ નુકસાનકારક અભિગમ છે. તે તમને હવામાં ઉડાડશે પણ તે જીવનનો અંતિમ ઉકેલ નથી. આ પોઝિટિવ થિંકિંગે લોકો માટે ઘણી બધી સંભાવનાઓ ખતમ કરી નાખી છે. પોઝિટિવ થિંકિંગનું આવું છે એક કવિતા છે, એક પોઝિટિવ વિચારકે લખી હતી. એક નાનું પંખી ઉડ્યું આકાશમાં, ચરક્યું તે મારી આંખમાં, પણ ન તો મેં ચિંતા કરી કે રડ્યો, કારણ કે હું પોઝિટિવ વિચારક છું. હું પ્રભુનો આભાર માનું છું અને પ્રાર્થના કરું છું કે ભેંસો નથી ઉડતી. હું ઈચ્છત કે ભેંસો ઉડતી પણ હોત અને આ બધા લોકો પર જઈને પડતું પણ હોત, કારણ કે જો તમે જીવનને તે જે રીતે છે તે રીતે જોવા માટે તૈયાર નથી તો તેના માટે પગલું ભરવાનો કોઈ રસ્તો જ નથી. એવું નથી? જો તમે જીવન જે રીતે છે તે રીતે જોવા તૈયાર નથી તો તેના વિશે કંઈ નથી કરી શકતા. તમે માત્ર મનમાં વિચિત્ર વસ્તુઓ કરતા રહી શકો છો જે તમને મનોરંજન આપશે પણ ક્યાંય પહોંચાડશે નહીં. જો આપણને જીવન માટે કોઈ ચિંતા હોય તો તે ખૂબ જ મહત્વનું છે કે ખરેખર આપણે ક્યાં છે તે વિશે સાચા રહીએ, તો જ આપણે આગળ વધી શકીએ છીએ. જો તમે બસ તમારી જાતને એમ કહીને મૂર્ખ બનાવતા રહો કે બધું બરાબર છે, બધું જોરદાર છે, તો તમારે આ સમજવું જોઈએ કે મન માત્ર રસ્તો બતાવશે, તે મુસાફરી નથી. અત્યારે તમારે જવું છે. હા, ક્યાં? તમારે કોઈ સપનાની જગ્યાએ જવું છે, તે જ્યાં હોય ત્યાં. જો ત્યાં જવાનો એક જ રસ્તો છે કે તમે પહેલાં મનમાં વિચારો, અરે મારે ત્યાં જવું છે, મારે ત્યાં જવું છે, પ્લાન, પૈસા, મહેનત. તો મન રસ્તો બતાવશે પણ ક્યારે ત્યાં લઈ નહીં જાય, ચાલવું તો તમારે જ પડશે, ખરું ને? તો જો તમે અહીં બેસીને ભગવાન વિશે વિચારો, સ્વર્ગ વિશે વિચારો, આધ્યાત્મિકતા વિશે વિચારો, આત્મજ્ઞાન વિશે વિચારો, ઠીક છે, રસ્તો બતાવશે. તેનાથી કંઈ ફર્ક નહીં પડે, ભલે ને તમે સુપર હાઈવે પાથરી દો, જ્યાં સુધી તમે મુસાફરી નહીં કરો ત્યાં સુધી તમે નહીં પહોંચો. હા, તમારી પાસે ભલે સારામાં સારો હાઈવે હોય પણ જ્યાં સુધી મુસાફરી નહીં કરો ત્યાં સુધી તમે મુસાફરી નથી કરી. તો નકામો હાઈવે છે જ્યાં સુધી કોઈ મુસાફરી ન કરે. એટલે તમારે એ સમજવાની જરૂર છે કે માનસિક રીતે તમે જે કરો છો તે વાસ્તવિકતા નથી, તે બસ દિશા નક્કી કરે છે, પણ હજુ તમારે અંતર કાપવું પડે છે. સદગુરુ, તમે એકવાર કહ્યું હતું કે પોઝિટિવ થિંકિંગ માનસિક દ્રષ્ટિએ થોડુંક ઠીક છે પણ અસ્તિત્વની દ્રષ્ટિએ તેનો કોઈ અર્થ નથી. તમે પ્લીઝ તેને વિસ્તારમાં સમજાવશો. જો આ સંસ્કૃતિમાં ચોક્કસપણે તમે તમારી વિચાર પ્રક્રિયાને ખૂબ મહત્વ આપ્યું છે, ઘણું વધારે. મને લાગે છે કે રેનેસાન્સ ફિલોસોફરે કહ્યું હતું કે હું વિચારું છું એટલે મારું અસ્તિત્વ છે. એટલે વિચારોને તમે આ સ્તરનું મહત્વ આપ્યું છે. પણ તમે મને કહો, પોતાની સરળ સમજથી તમે મને કહો, શું સાચું છે? ઇઝ ઇટ બીકોઝ યુ એક્ઝિસ્ટ યુ થિંક, ઓર ઇઝ ઇટ બીકોઝ યુ થિંક યુ એક્ઝિસ્ટ? શું તમારું અસ્તિત્વ છે એટલે તમે વિચારો છો, કે તમે વિચારો છો એટલે અસ્તિત્વ છે? કારણ કે તમારું અસ્તિત્વ છે એટલે તમે વિચારો છો, કારણ કે તમે જીવનને વિચાર સિવાય બીજી કોઈ રીતે જાણ્યું જ નથી. એટલે હવે તમે તેને સૌથી મહત્વનું બનાવી દીધું છે. હવે મારી માટે વિચાર છે જ નહીં. હું જો અહીં બેસું તો મારા મનમાં એક પણ વિચાર વગર હું માત્ર બેસીશ,
શું તેનો અર્થ એ છે કે મારું અસ્તિત્વ નથી? અસ્તિત્વ છે, પૂરેપૂરું અસ્તિત્વ છે. કારણ કે હું એક શક્તિશાળી રીતે અસ્તિત્વમાં છું, એટલે વિચાર એ મારી માટે એક નાનકડી ઘટના છે. મારો વિચાર એ મારા જીવનની એક ખૂબ નાની ઘટના છે. હું વિચારી શકું છું, એવું નથી કે હું નથી વિચારી શકતો. હું વિચારી શકું છું, પણ હજી તે ઘણી નાની ઘટના છે. કારણ કે મારું અસ્તિત્વ એ મારા વિચાર કરતાં ઘણું બધું મોટું છે. હવે લોકો પોતાના વિચારોને પોતાના અસ્તિત્વ કરતાં મોટું બનાવવાના પ્રયાસમાં છે. વિચારોને આટલું બધું મહત્ત્વ આપવું એ જીવન પ્રત્યેનો બહુ નુકસાનકારક અભિગમ છે. શરૂઆતમાં તે રોમાંચ આપશે, કારણ કે તમે વિચારથી અમુક વસ્તુઓ બનાવી શકો છો. જુઓ, તમે શક્તિશાળી વિચારનું નિર્માણ કરો તો અમુક વસ્તુઓ કરી શકો છો. તમારી પાસે બીજા લોકો અને પરિસ્થિતિ પર અમુક પ્રભાવ હોઈ શકે છે. તે તમને હવામાં ઉડાડશે, પણ તે જીવનનો અંતિમ ઉકેલ તો નથી જ. દુનિયામાં તમે અસરકારક હોઈ શકો છો, પણ તમારી અંદર હજુ પણ ગડબડ જ હશે, તો શું કામનું? તમે 10 લોકોની નજરમાં સારા દેખાવા માગો છો, તે તમારા જીવનના અનુભવને બદલશે નહીં. જો તમે અહીં બેસો અને ખૂબ જ આનંદિત હો, તો તે તમારા જીવનના અનુભવને બદલશે. લોકો તમારા વિશે શું વિચારે છે કેમ આટલું મહત્વનું છે? અથવા તમે પોતાના વિશે જે વિચારો છો તે પણ કેમ મહત્વનું છે? તમે પોતાના વિશે જે પણ વિચારો, આખી દુનિયા તમારા વિશે જે પણ વિચારે, તેને અસ્તિત્વ સાથે કોઈ લેવા દેવા નથી. તમે તમારા વિશે હાલ જે પણ વિચારતા હો, તેનો અસ્તિત્વ સાથે કોઈ લેવા દેવા નથી. તે માત્ર માનસિક રીતે મેળ ખાય છે, કદાચ સામાજિક મહત્વ પણ હોય, પણ અસ્તિત્વ સાથે તેને કોઈ સંબંધ નથી. એટલે જ્યારે આપણે આધ્યાત્મિક પ્રક્રિયા કરીએ ત્યારે આપણે અસ્તિત્વના પરિમાણ વિશે વાત કરી રહ્યા છીએ, નહીં કે માનસિક પરિમાણ કે સામાજિક પરિમાણ.